नमस्कार मित्रों, गुजरात में फरी एक ग्रीष्मनी जाहिर में हत्या थई छे। मित्रों, सूरत में थयेली ग्रीष्मनी जाहिर हत्या बाद तेवीस घटना गुजरातना खेड़ा जिल्लाना त्रास गाममांथी सामे आवी छे, ज्यां 46 वर्षना राजूए मात्र 15 वर्षनी कृपा पटेलनी जाहेरमां चाकूना घा मारी हत्या करी छे, जेमां 3 घा गळाना भागमां झीक्या हता अने 2 घा माथामां तेमज 3 घा हाथ पर झीकी त्यांथी राजू भागी गयो हतो। જ્યાં કૃપાને પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ ઘટના સ્થળે તેનું મોત થયું હતું। મળતી માહિતી મુજબ 15 વર્ષની કૃપા તેની બહેનપણીના ઘરે અવારનવાર જતી હતી, જ્યાં તેની બહેનપણીના 46 વર્ષના કાકા રાજુ મગન પટેલ તેને કૃપા તરફ આકર્ષણ થયું હતું અને એકતરફી પ્રેમમાં પડ્યો હતો, જેથી અવનવી હરકતો કરતો હતો। જેની જાણ કૃપાને થતાં કૃપાએ તેની બહેનપણીના ઘરે જવાનું બંધ કરી દીધું હતું, જેથી રાજુ કૃપા વિરુદ્ધ ઉશ્કેરાયો હતો અને તેને લાગ્યું હતું કે કૃપા તેને ઇગ્નોર કરી રહી છે, જેથી તે કૃપા ઉપર નજર રાખતો હતો। ત્યારબાદ કૃપા તેની બહેનપણી સાથે મંદિરે દર્શન કરીને પાછી આવી રહી હતી, ત્યારે ત્રાસ ગામના બસ સ્ટેન્ડ નજીક ઠંડા પીણાની દુકાન પર પાણીની બોટલ લેવા ગઈ, ત્યાં અચાનક જ રાજુ સામે આવી ગયો હતો અને કંઈ પણ કહ્યા કે ઝઘડા કર્યા વિના સીધા ચાકુના ઘા મારવા લાગ્યો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો। તેની જાણ પરિવારને થતાં મૃતક દીકરીના પિતાની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી રાજુ મગન પટેલની ધરપકડ કરી છે। મિત્રો, આ ઘટનાથી આખું ગામ ચોંકી ગયું છે અને ગમગીન થઈ ગયું છે અને આરોપી રાજુને ગામમાં જાહેરમાં ફાંસી આપવા માંગ કરી રહ્યા છે। આ સાથે જ મૃતક દીકરીના પિતા દિલીપભાઈ પટેલે પણ માંગ કરી છે કે સુરતમાં ગ્રીષ્માને જેવી રીતે ન્યાય મળ્યો છે તેવો ન્યાયની માંગણી કરી છે। મિત્રો, ગુજરાતમાં એક બાદ એક આવી જાહેરમાં હત્યા થઈ રહી છે, તેના માટે તમારું શું કહેવું છે અને આરોપીઓને કઈ રીતની સજા થવી જોઈએ તે પણ તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી લખજો। ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં। આભાર। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।